સુરત કામરેજના લોકલાડીલા ધારાસભ્ય શ્રી વીડી ઝાલડિયાના જન્મદિવસની ઉજવણી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકો સાથે કરી હતી અને દિવ્યાંગોને પ્રોત્સાહન આપી સમાજમાં એક ઉમદા માનવીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વર્ષે સિદ્ધિવિનાયકના મુંબઈ દર્શન કરવા જાય અને પોતાની ફોર વ્હીલ લઈને સવારે મારી ઓફિસથી લીલી ઝંડી મેળવીને ત્યાં દર્શન કરવા જાય ને દર્શન કરીને અને રાતના સાંજના 9-10 વાગ્યે સુરત રિટર્ન થાય અને પ્રસાદ મને ખવડાવી જાય એટલે ત્યારે મને એમ લાગે છે કે ખરેખર દિવ્યાંગો એના શરીરથી સારી રીતે કદાચ કંઈક ખોટ ખાપડના હિસાબે છે, બાકી દિવ્યાંગો આ દુનિયાની અંદર શું ન કરી શકે એ પણ એનામાં એટલી બધી તાકાત છે અને કરી શકે છે. મેં જોયું છે, કારણ કે દિવ્યાંગો સાથે હું લગભગ ઘણા વર્ષોથી એમના તહેવારો કંઈ પણ હોય એ તહેવારો મનાવું છું, એમના ફંક્શનમાં જાઉં છું અને એમની જે દ્રઢ ભાવના છે કે અમે પણ કંઈક કરી ચૂંટીએ અને અમારે કંઈક કરવું છે અને એ કરીને બતાવે છે. એટલે દિવ્યાંગોને મારી આપના માધ્યમથી કે કોઈ પણ દિવ્યાંગો હતાશ ન થાય અને મનોબળ મજબૂત રાખી અને એક સપનું જોવે અને એ સપનું સાકાર કરવા માટે પુરુષાર્થ કરશે તો 100% એ એમના સપનાને સાકાર કરી શકશે અને એમની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂર્ણ થશે. આજરોજ 59 વર્ષ મેં પૂરા કર્યા અને 60મા વર્ષની અંદર પ્રવેશની સાથે સાથે દિવ્યાંગ બાળકો સાથે મારો જન્મદિવસ મનાવવાનો મને જે વિચાર આવ્યો છે એ લગભગ હું 3-4 વર્ષથી એમની જોડે જન્મદિવસ મનાવું છું. કારણ કે દિવ્યાંગ એટલે એ એક ભગવાનનું રૂપ છે અને નિખાલસ છે અને એમની જોડે આ મારો જન્મદિવસ મનાવી એમના સાથે કેક કાપી અને હું એમના આશીર્વાદ લેવા આવ્યો છું કે એમના આશીર્વાદ મને પ્રાપ્ત થાય અને આવનારા દિવસોની અંદર હું લોકોની સેવા સારી રીતે કરી શકું એ ઉમદા સાથે આ કાર્યક્રમમાં જોડાયો છું. અને એની સાથે સાથે મેં સવારમાં 2 કાર્યક્રમો મંદબુદ્ધિના બાળકો સાથે પણ કર્યા છે. એમાં પણ જે લોકો એમનું કોઈ આ દુનિયામાં હોતું નથી અને એમની જે સેવા લોકો કરી રહ્યા છે, કોઈ હોસ્પિટલની અંદર હોય, કોઈ સારી રીતે ચાલી ન શકતા હોય, એવા લોકો માનસિક રીતે પણ જે હોય એવા લોકોની સાથે મળી અને એમની સાથે ભોજન એમને કરાવી અને કેક કાપી અને મસ્તી કરીને આજે મેં આ ત્રીજી જગ્યાએ હું મારો જન્મદિવસ મનાવવા માટે આવ્યો છું અને તમામ દિવ્યાંગોના આશીર્વાદ મને પ્રાપ્ત થાય અને આવનારા દિવસોમાં હું આ વિસ્તારની અને સુરતની લોકોની પણ એક સારી સેવા કરી શકું એ ઉમદાથી હું આજે અહીંયા જન્મદિવસ મનાવવા માટે આવ્યો છું.
આગળ પણ જે દિવ્યાંગો મારી પાસે આવ્યા હતા એમની અપેક્ષાઓ હતી કે અમારે નરેન્દ્રભાઈને મળવું છે, તો એમને પણ હું નરેન્દ્રભાઈ પાસે લઈ ગયો અને એ દ્રશ્ય જો ત્યારે તો ત્યાં કોઈ કેમેરામેન ન હોય અને એ દ્રશ્ય જે જોયું હોય, જે દિવ્યાંગો નથી જોઈ શક્યા પણ જેમણે જોયું છે એમને નરેન્દ્રભાઈ પ્રત્યે એટલો બધો એમને ભાવ થયો કે નરેન્દ્રભાઈ દિવ્યાંગો આવે છે એવા એમને મેસેજ મળ્યા, એટલે એમની ચેર ઉપરથી ઊભા થઈને અને દરવાજા પર એ દિવ્યાંગોને આવકારવા આવ્યા અને એમની ચેમ્બરથી શેર છોડીને અને સામેના ભાગમાં 10 થી 15 મિનિટ સુધી દિવ્યાંગો જોતે સાથે એણે વાર્તાલાપ કર્યો અને એ પણ ખાતરી આપી કે દિવ્યાંગો માટે સરકારની અંદર કંઈ ને કંઈ સારા બેનિફિટો દિવ્યાંગોને મળે એના માટે નરેન્દ્રભાઈ પણ ચિંતા વ્યક્ત કરી. ત્યારે દિવ્યાંગોને મનસુખભાઈ માંડવિયા મિનિસ્ટર, રૂપાલા સાહેબ તેમજ રાષ્ટ્રપતિ એ બધાને તમામને મેળવ્યા હતા. ત્યારબાદ એક દિવ્યાંગોની અપેક્ષા હતી કે અમને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમારે મળવું છે, તો ત્યારે પણ હું લગભગ 60 થી 65 દિવ્યાંગોને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળવા લઈ ગયો અને વિજયભાઈ પણ દિવ્યાંગો આવ્યા છે એમની જાણ થતાં એ પણ એમની ચેમ્બરમાંથી બહાર નહીં પણ નીચે આવી અને દિવ્યાંગોની સાથે મળી અને એમણે ખુશી વ્યક્ત કરી. આજે પણ અહીંયા મને પદ્મશ્રી કનુભાઈ અને એમના દિવ્યાંગોની જે અપેક્ષા છે કે અમારે પણ નરેન્દ્રભાઈને મળવું છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈને મળવું છે, તો શ્યોર હું એ લોકોને બંને જગ્યાએ લઈ જઈશ અને એમના સપનાઓ જે છે એ હું પૂરા કરીશ.